નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. આગાહીને પગલે સુરેન્દ્રનગર તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાની દિશાને લઈને તંત્ર એલર્ટ છે. ચૂડા, લીમડી, વઢવાણ, લખતર આ તમામ જગ્યાએ તકેદારીના ભાગરૂપે વહીવટીતંત્રએ વ્યવસ્થા ગોઠવી છે. 60-70 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન અને આવતા 5 કલાક ભયજનક છે. કલેક્ટરનું કહેવું છે કે આવતા 5 કલાક ભયજનક. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ, તેમના ઘરની અંદર સુરક્ષિત રહેવું જોઈએ, કારણ કે બહાર જબરદસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, એટલે કામ વગર લોકો ઘરની બહાર ન નીકળે, કારણ કે આવનારા 5 કલાક છે તે કટોકટી ભર્યા છે. કારણ કે 60-70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે જે વાવાઝોડાની જે ગતિ હતી પવન ફૂંકાવાની તે ઘણી ઓછી થઈ છે. જે અગાઉ જે દરિયામાંથી જ્યારે દીવની જમીન સાથે ટકરાયું હતું અને જે લેન્ડફ્લો જે થયો હતો ત્યારબાદ તેની તીવ્રતા ઘટી ચૂકી હતી, પરંતુ હજુ પણ 60-70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને એટલે જે ચૂડા, લીમડી, વઢવાણ, લખતરમાં તકેદારીના ભાગરૂપે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર એલર્ટ છે. જો એવી કોઈ પણ વ્યવસ્થા કરવાની જરૂર પડે કે લોકોને બચાવવાની કામગીરીની જરૂર પડે તો વહીવટીતંત્ર ખડે ભાગે છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીં પણ એસટી બસોને રોકી દેવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને પગલે તકેદારી રાખવામાં આવી. ધાંગધ્રા બસ સ્ટેન્ડની એસટી બસો હાલ રોકાવાઈ છે. પ્રવાસીઓને બસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા અને પ્રવાસીઓને જમવાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તો ભારે પવન ફૂંકાવાને પગલે ધાંગધ્રા બસ સ્ટેન્ડની એસટી બસો હાલ રોકી દેવામાં આવી છે. જે પ્રવાસીઓને સુરેન્દ્રનગર કે ધાંગધ્રાથી તેમના ગંતવ્ય સુધી પહોંચવું હતું, અન્ય ગામ સુધી પહોંચવું હતું, તે તમામ લોકોને સુરક્ષાના ભાગરૂપે બસ સ્ટેશનમાં જ બેસાડવામાં આવ્યા છે અને તેમની જમવાની પણ વ્યવસ્થા તંત્રએ કરી છે. વાવાઝોડાની ખેડા જિલ્લામાં પણ ભારે અસર જોવા મળી છે. નડિયાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. શ્રેયસ ગરનાળામાં પણ કાર ફસાઈ. સ્થાનિકોએ 3 લોકોને બચાવ્યા. તો ભારે પવન ફૂંકાવાની સાથોસાથ વરસાદ પણ એટલી માત્રામાં પડ્યો. ખેડા જિલ્લાની આ તસવીર છે. નડિયાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જ્યાં વર્ષોથી ગરદાણામાં પાણી ભરાવાની જે સમસ્યા સર્જાતી હોય છે. તો એક વાવાઝોડું, ભારે પવન, ભારે વરસાદ પડ્યો અને ગણતરીની મિનિટોમાં જ ગરદાણામાં, શ્રેયસ ગરદાણામાં પાણી ભરાઈ ગયું અને અહીં જોવા મળ્યું કે એક કાર ફસાઈ ગઈ. સ્થાનિકોએ 3 લોકોને બચાવી લીધા. વાવાઝોડાને કારણે કોડીનારમાં પણ નુકસાન. કોડીનારમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા, છાપરા ઉડ્યા, ભારે પવન ફૂંકાયો. અનેક જગ્યાએ છાપરા ઉડવાની ઘટના જે જોવા મળી છે. ગઈકાલ રાત્રિ જ્યારે વાવાઝોડું ટકરાયું અને દીવથી આગળ વધતું તે સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યું હતું. અમરેલી, ત્યારબાદ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર વિસ્તારની અંદર જ્યારે એ ત્રાટકવાનું છે અને સુરેન્દ્રનગરથી આગળ નીકળીને દક્ષિણ અમદાવાદ તરફ તે ત્યાંથી પસાર થવાનું છે અને ત્યારબાદ વાવાઝોડું ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધશે, મહેસાણાના રસ્તે. અને તેવા સંજોગોની અંદર જે જે વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થયું ત્યાં તેણે વિનાશ વેર્યો છે. એટલે કે વૃક્ષ જે હતા, જે વર્ષો જૂના જે ઝાડ હતા તે ઉખડી ગયા, મૂળ સાથે ઉખડી ગયા. કેટલાક જે કાચા મકાનો હતા એ નળિયાવાળા હોય કે પછી છાપરાવાળા હોય, છાપરા ઉડ્યા હતા અને ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. સુરતના ડુમસ ખાતે બીચ પર પણ વાવાઝોડાએ નુકસાન વેર્યું છે. પવન ફૂંકાતા બીચ પરની દુકાનોને નુકસાન થયું. બીચ પર પડેલા લારી ગલ્લા પણ પવનને કારણે ફંગોળાઈ ગયા. બીચ પર હજુ પણ વેગ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સ્થિતિમાં બીચ પર જવું જોખમી સાબિત થઈ શકે છે. વાવાઝોડાથી ખેતીને નુકસાન થયું છે. નર્મદાની વાત કરીએ તો અહીં કેળ, શેરડી સહિતના પાકને નુકસાન થયું. તૈયાર પાક બગડી જતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા. તૈયાર પાક જે હતો તેને માત્ર લણીને બજારમાં વેચવાનો હતો, પરંતુ તેના પર પાણી ફરી પડ્યું છે. આ એક ખેતરના દ્રશ્યો છે જ્યાં કેળ લહેરાતું હતું અને અહીંથી કેળાના જે લૂમ હતી તેને કાઢીને ખેડૂતો બજાર સુધી પહોંચાડવાના હતા.
તેમના ગોડાઉન સુધી લઈ જવાના હતા. તેને સુરક્ષિત રાખીને જ્યારે તેમને તક મળે ત્યારે તેઓ બજારમાં વેચવાના હતા, તેનાથી તેઓ આવક ઊભી કરવાના હતા. પરંતુ એક વાવાઝોડું આવ્યું અને બધું જ નષ્ટ થઈ ગયું. સૌથી વધુ ચિંતામાં હોય ગુજરાતમાં તો તે સૌરાષ્ટ્રના ખેડૂતો છે. દક્ષિણ ગુજરાતમાં પણ જે દ્રશ્યો જોવા મળ્યા છે તે દ્રશ્યો આપની સામે છે. કેળ અને શેરડીના પાકને ભારોભાર નુકસાન થયું છે. વાવાઝોડા બાદ વલસાડની જો વાત કરીએ તો તિથલના દરિયાકાંઠે પવનની ગતિ નબળી પડી છે. જોકે વાવાઝોડાને કારણે બીચ પર ઘણું નુકસાન થયું. દરિયાકાંઠે બનાવેલા સ્ટોલ તૂટી પડ્યા. ખુરશી ટેબલ સહિતની વસ્તુઓ પવનમાં ફંગોળાઈ ગઈ હતી. દુકાનોના બોર્ડ અને હોર્ડિંગ્સ પણ તૂટી ગયા. વલસાડ, પારડી, ઉમરગામ અને વાપી સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ પડ્યો. તો મોડી રાત્રે પવનના તોફાન વચ્ચે ઘણી જગ્યાએ તૂટી વૃક્ષો ધરાશાયી થયા હતા. નીચાણવાળા વિસ્તારમાં થોડા સમય સુધી પાણી પણ ભરાયા હતા. તો આશ્રય સ્થાનોમાં ખસેડાયેલા લોકો હવે પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે વલસાડ જિલ્લામાં પણ રાતભર તોફાની માહોલ સર્જાયો હતો. જિલ્લામાં તોફાની પવનની સાથે સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના વલસાડ, પારડી, ઉમરગામ સહિતના તાલુકાઓમાં રાતભર વરસાદી માહોલ જામ્યો હતો. આ દ્રશ્યો છે વલસાડ જિલ્લાના તિથલના દરિયાના. અત્યારે તિથલના દરિયામાં ઓટનો સમય છે. આથી જે રાત્રે અને ગઈકાલે સાંજ બાદ જે રીતના દરિયો તોફાની મૂડમાં જોવા મળ્યો હતો, હવે ધીરે ધીરે પાણી શાંત થઈ રહ્યું છે અને ઓટનો સમય છે એટલે પાણી છે પરત દરિયામાં જઈ રહ્યા છે. આવી જ રીતે વલસાડ જિલ્લામાં જોવા જઈએ તો ગઈકાલે રાત્રે જે તોફાની માહોલ સર્જાયો હતો એને કારણે અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. સાથે જ રાતભર અનેક જગ્યાએથી વીજ પોલ અને વીજ પુરવઠાને પણ નુકસાન થયું હતું. આથી ડીજીસીએલની ટીમો છે રાતભર દોડતી રહી હતી. સાથે જ વલસાડ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જિલ્લાના અનેક વિસ્તારોમાંથી ઝાડ પડવાના પણ બનાવો જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જે અત્યારે જોઈ રહ્યા છો આ વલસાડના તિથલના દરિયા કિનારે છે. તિથલના દરિયા કિનારે લગાવેલા સ્ટોલ છે એ બધા પડી ગયા છે અને નુકસાન થઈ રહ્યું છે. સ્ટોલ ધારકોને અગાઉથી જ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2 દિવસ અગાઉથી જ અહીંયાથી હટાવી લેવામાં આવ્યા હતા. આથી એ લોકોનો સામાન બચ્યો છે, પરંતુ જે સ્ટોલના છાપલા છે, છાપલા સહિતનું જે અન્ય સ્ટ્રક્ચર હતું એ છે એ પડી ગયું છે. અત્યારે અહીંયા આગળ જે લોકો છે એ લોકો સ્ટોલ ધારકો છે, એ સ્ટોલ ધારકો પોતાના પોતાને કઈ રીતે નુકસાન થયું છે જોવા આવ્યા છે. એમની સાથે વાત કરીશું. સ્થાનિક કે ગઈકાલે રાતભર શું માહોલ સર્જાયો હતો? આપનું નામ? રાકેશભાઈ. રાકેશભાઈ, શું જોવા આવ્યા હતા? આ નુકસાની જ અમારે જોવા આવ્યા, પણ ભગવાનનો પાર છે કે આ તંબુ સિવાય અમારું કોઈ નુકસાન નથી થયું. પ્રશાસને પહેલેથી અમને જાણ કરી દીધેલી કે તમારો સામાન વ્યવસ્થિત કરી દો, એટલે અમે અમારો વ્યવસ્થિત સામાન કરવાથી. દરિયા કિનારેના કોઈ ગામોમાં કોઈને ઈજા કે જાનહાનિ કે નહીં કશું નથી થયું. લોકોને જે સ્થળાંતર કર્યા તે પાછા પોતાના ઘરે આવી ગયા અને એટલું કંઈ નથી. જે મોટો માહોલ હતો આ પ્રશાસનની તૈયારીથી વધારે છે, નુકસાનથી બચ્યા છે? નહીં, હા બચી ગયા છે. નુકસાનીથી ખાલી છાપરા અને આવતે થોડું નુકસાન થયું બસ. તેજ પવનથી સુરતમાં ભારે અસર. કાપોદ્રામાં હવામાં ઉડ્યો શેડ અને તેજ પવનથી હવામાં ફંગોળાઈ ગયો. વેસુ વિસ્તારમાં પણ શેડ, વાહનો પર પડ્યા, વાહન પાર્કિંગનો શેડ તૂટી પડ્યો હતો. તો આમ પવનથી અનેક જગ્યાએ શેડ તૂટી પડ્યા છે. જ્યાં મંડપ બાંધ્યા હતા તે પણ ઉડી ગયા હવામાં.